નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં જ હશો તેવી આશા રાખું છું. કલા એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 6, વિષય હિન્દી. તો બાળ મિત્રો, હિન્દીમાં આપણે અત્યારે પુનરાવર્તન ચાલુ છે, તેના વિશે આપણે અભ્યાસ એટલે કે બે વાર્તા વિશે તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. બાળકોમાંથી કોને યાદ છે કે આપણે પહેલા કઈ વાર્તા વિશે પુનરાવર્તન કર્યું હતું? હા, પહેલી વાર્તા હતી આપણી દયાળુ શિકારી, તેના વિશે આપણે પુનરાવર્તન કરી લીધું છે. ત્યારબાદ આપણી બીજા નંબરની વાર્તા હતી બાતમી કછુઆ. હવે આજે આપણે વાર્તા નંબર 3 કે જેનું નામ છે બુદ્ધિમાન કૌવા, તેના વિશે અભ્યાસ કરીશું. બુદ્ધિમાન એટલે કે બાળકો હોશિયાર, ચાલાક, બુદ્ધિશાળી, અને કૌવા એટલે તો તમને ખબર જ છે, કૌવા એટલે કાગડો. તો આજે આપણે ચિત્રના આધારે એક બુદ્ધિમાન વાર્તાની સમજૂતી મેળવીશું અને તેના આધારે આપણે પુનરાવર્તન એટલે કે વિકલ્પ છે, પ્રશ્નના જવાબ છે તે લખીશું. તો બાળકો, હું તમને એક સરસ મજાની, તમને ગમે તેવી એક વાર્તા કહું છું, તો તમે ધ્યાન દઈને સાંભળજો, પછી તમારે મને તેના જવાબ કહેવાના છે. બાળકો, તમને પેલા ચિત્ર બતાવીશ અને તેના આધારે વાર્તા કહીશ. તો તમે જોઈ શકો છો બાળકો કે એક કાગડો, એક કૌવા થા, એક કૌવા ચિત્ર મેં દિખાઈ દે રહા હે. વહ બહુત પ્યાસા થા, ઉસકો બહુત પ્યાસ લગી થી. વહ ઇધર ઉધર પાણી કી તલાશ કર રહા થા, ઉસકો કહીં પાણી નહીં મિલ રહા થા. ઉડતે ઉડતે વહ એક ઝોપડી કે પાસ જા પહોંચતા હે. ઝોપડી કે પાસ ઉસકો એક ઘડા દિખાઈ દે રહા હે. ઉસને સોચા કે યહ ઘડે મેં પાણી હે, મેં પીકર અપની પ્યાસ બુઝાઈ. લેકિન એસા બનતા હે બચ્ચો કે ઘડે મેં પાણી બહુત નીચે થા, વો પાણી કૌવે કી ચોંચ તક નહીં પહોંચ સકતા થા. ઇસલીએ કૌવા સોચતા થા, ક્યા સોચતા થા બચ્ચો? યહ સોચતા થા કે અબ યહ પાણી મેં કેસે પીઉં ઓર અપની પ્યાસ બુઝાઉં. બચ્ચો, યહ ચિત્ર મેં ઘડે કે પાસ ક્યા દિખાઈ દે રહા હે? છોટે છોટે કંકણ. કૌવે એક યુક્તિ સોચી ઓર વહ અપની ચોંચ સે એક એક કંકણ પાણી ઘડે મેં ડાલને લગો. યહ ચિત્ર મેં દિખાઈ દે રહા હે? કૌવા અપની ચોંચ સે કંકણ લેકર ઘડે મેં ડાલ રહા હે. એસા હુઆ ઘડે મેં કંકણ ડાલને પર નીચે કા પાણી ઉપર આ ગયા ઓર પાણી કૌવે કે મુંહ તક પહોંચ ગયા ઓર કૌવે મજે સે અપની પ્યાસ બુઝાઈ ઓર પ્યાસ બુઝા કર કૌવા ઉડ ગયા. યહ ચિત્ર મેં દિખાઈ દે રહા હે? કૌવા અપની પ્યાસ બુઝા કર ઉડ ચલા. બાળકો, આ હતી આપણી બુદ્ધિમાન કૌવા વિશેની કહાની એટલે કે વાર્તા. તો હવે આપણે તેના આધારે ખાલી જગ્યા પૂરીશું, તેમજ વિકલ્પ અને પ્રશ્નના જવાબ લખીશું. તો બાળ મિત્રો, સૌથી પહેલા આપણે સૂચના વાંચી લઈએ. પ્રશ્ન નંબર 1 છે, સહી વિકલ્પ ચુનકર ઉસકા ક્રમ અક્ષર સામને દિયે ગયે બોક્સ મેં લિખીએ. પહેલા પ્રશ્નને કૌવે ને ઝોપડી કે પાસ ક્યા દેખા? લોટા, બી ઘડા, સી ખાના, ડી પાણી. બાળકો, કાગડાએ શું જોયું હતું? ઘડો. તો આપણે ઘડાનો ઓપ્શન કયો છે બાળકો? બી. તો આપણે બોક્સની અંદર લખીશું બી. એટલે કૌવાએ ઘર શું જોયું હતું? ઝૂંપડીની બાજુમાં ઘર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કૌવેને ઘણે મેં ક્યાં ડાલ? કાગડાએ ઘણાની અંદર શું નાખ્યું બાળકો? એ કંકણ, બી કંચે, સી ઢેલ.
वार्ता नंबर 4 विषय अभ्यास करीशु। अस्तु, थैंक यू।